વધેલી રોટલીમાંથી એકદમ હેલ્ધી ટેસ્ટી નવો નાસ્તો તો ખૂબ જ ઓછા તેલમાં આપણે આ ટેસ્ટી એવો નાસ્તો તૈયાર કરીશું અને તમે એકવાર આ નાસ્તો બનાવશો તો સો ટકા ગેરંટી બહારના પીઝા બર્ગર પણ ભૂલી જશો અહીંયા તમે જુઓ કેટલો મસ્ત આપણો આ નાસ્તો દેખાય છે જોતા જ ખાવાનું મન થઈ જાય છે ને તમે બાળકોને એકવાર આ નાસ્તો બનાવીને આપશો ને તો તમે વારંવાર બનાવશો ચાલો બનાવીએ ચટપટ બની જતો હેલ્ધી ટેસ્ટી નવો નાસ્તો રેસિપી ગમે તો વિડીયોને લેક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હવે સૌથી પહેલાં વધેલી રોટલીમાંથી હેલ્ધી ટેસ્ટી નવો નાસ્તો બનાવવા માટે આપણે એક બેટર બનાવીશું અહીંયા આપણે બેટરમાં લોટ ઓછો અને શાકભાજી વધારે ઉમેરીશું અડધો કપ ચણાનો લોટ લીધો છે એની સાથે એક મોટી સાઈઝનું ઝીણું કાપેલું ટમેટું લીધું છે સાથે ત્રણથી ચાર મોટી ચમચી જેટલું અથવા વન ફોર્થ કપ જેટલું ઝીણું કાપેલું કેપ્સિકમ અડધા કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર સાથે આપણે એક મોટી સાઇઝની ઝીણી કાપેલી ડુંગળી લેશું જો તમે ડુંગળી ના ખાતા હોય તો ડુંગળીને બિલકુલ સ્કીપ પણ કરી શકાય હવે નાસ્તો પચવામાં એકદમ સરળ રહે અને નાસ્તામાં બહુ સારો ટેસ્ટ આવે એના માટે એક ટી સ્પૂન અજમાને હાથથી ક્રશ કરીને ઉમેરી દેશો વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈએ વન ફોર ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું સાથે આપણે આમાં અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું અને એક ટી સ્પૂન કરતાં થોડો ઓછો મરી પાવડર લેશું હું અહીંયા આદુ મરચાં નથી ઉમેરતી તમારે ઉમેરવા હોય તો ઉમેરી શકાય અડધી ટી સ્પૂન જેટલો ચાટ મસાલો અને અડધી ટી સ્પૂન કરતાં ઓછું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો જસ્ટ બધા વેજીટેબલ્સને કોટ થાય એટલું જ આપણે આમાં લોટ ઉમેર્યો છે એટલે આ નાસ્તો એકદમ હેલ્ધી બનશે અને આને આપણે ફક્ત એક જ ચમચી જેટલા તેલમાં બનાવીશું હવે અહીંયા બિલકુલ ઓછું પાણી ઉમેરી અને એકદમ ઘટ્ટ બેટર તૈયાર કરીશું તો અહીંયા તમે જુઓ મેં આ રીતે સરસ બેટરને તૈયાર કરી લીધું છે અને બેટર તમારે આ રીતનું એકદમ ઘાટું રાખવાનું છે કેમ કે આપણે આમાં શાકભાજી ઉમેર્યા છે તો થોડી વાર આ બેટર આજ રીતે રહેશે તો થોડું ઢીલું પણ થઈ જશે તો હવે નાસ્તો બનાવવા માટે અહીંયા મેં રોટલી લીધી છે તો રાતની સવારે કે પછી બપોરે બનાવી હોય એ રોટલીથી તમે સાંજે આ નાસ્તો તૈયાર કરી શકો છો તો રોટલી પર આપણે એકથી બે ટેબલ સ્પૂન જેટલું આ રીતે તૈયાર કરેલું બેટર લેશો અને બેટરને એકદમ સારી રીતે રોટલી પર આ રીતે સ્પ્રેડ કરી દેશું તો અહીંયા તમે જુઓ મેં એકદમ સારી રીતે ખાસ કિનારીઓ પર પણ આને આ બેટર લગાવજો આ બેટરનો સ્વાદ બહુ જ સારો લાગશે અને આ નાસ્તો એટલો ટેસ્ટી બનશે કે તમે એકવાર બનાવશો ને તો તમને રોજ બનાવવાનું મન થશે તો અહીંયા તમે જુઓ એકદમ સારી રીતે મેં રોટલી પર બેટર લગાવી દીધું છે રોટલી પર બેટર લગાવી દો પછી આ રોટલીને વધારે સમય નહીં રાખવાની તો અહીંયા મેં આ રીતની નોનસ્ટિક કઢાઈ લીધી છે પણ તમે રેગ્યુલર તવા પર પણ આ નાસ્તો તૈયાર કરી શકો છો તો કઢાઈમાં એક નાની ચમચી જેટલું તેલ આ રીતે સ્પ્રેડ કરી દેસું અને આપણે બેટર લગાવ્યો એ ભાગને આ રીતે તેલ સાઈડ રાખીશું અને એક મિનિટ માટે આ રોટલીને કડાઈમાં ઉમેર્યા પછી બિલકુલ નહીં ચલાવીએ જેથી એકદમ સારી રીતે બેસન અને જે નીચેની સાઈડ આપણે વેજીટેબલ્સ ઉમેર્યા છે એ સેટ થઈ જાય એકથી દોઢ મિનિટ પછી એકદમ સરસ વેજીટેબલ્સ સેટ થાય પછી આ રીતે નાસ્તાની સાઈડને ચેન્જ કરીશું તમે જુઓ કેટલું મસ્ત જાળીદાર ટેક્સર આવી ગયું છે અને વેજીટેબલ્સના લીધે આ નાસ્તો એકદમ ટેસ્ટી અને કલરફુલ દેખાય છે બીજી બાજુથી એકદમ રોટલી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેશું તો એકથી દોઢ જ મિનિટમાં તમે જુઓ નીચેથી રોટલી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે આ રોટલીને ખાસ તમારે એકદમ સરસ ક્રિસ્પી થવા દેવાની એટલે આ નાસ્તાનો સ્વાદ એકદમ સરસ પીઝા જેવો લાગશે તો અહીંયા રોટલી સરસ થઈ ગઈ છે તો હવે તૈયાર કરેલા નાસ્તાને આપણે પ્લેટમાં લઈ લેશું અને આ જ રીતે આપણે બીજા નાસ્તાને તૈયાર કરી લેશું તો ફરી રોટલી પર એકથી બે ચમચી જેટલું બેટર લગાવી દેસું અને બીજો નાસ્તો બનાવવા માટે પેનમાં આપણે એકથી દોઢ ટી સ્પૂન જેટલું આ રીતે તેલ લગાવી દેસું તો બહુ જ ઓછા તેલમાં આ નાસ્તો તૈયાર થઈ જાય છે અને હવે આપણી જે તૈયાર કરેલી રોટલી છે એના રીતે હલકા હાથે હાથ પર લઈ અને આ રીતે તેલમાં ઉમેરી દેસું તો એકદમ હલકા હાથે આ રીતે તમારે રોટલીને તેલવાળા વાળા સાઈડ આ રીતે રાખી દેવાની અને એકથી દોઢ મિનિટ બિલકુલ નહીં ચલાવવાનું જેથી રોટલી સાથે બેટર એકદમ સારી રીતે સેટ થઈ જાય થોડી આપણી રોટલી સેટ થાય પછી એકદમ રોટલીને ક્રિસ્પી કરવા માટે ઉપરની સાઈડ થોડું તેલ લગાવીશું તમે આ નાસ્તાને ઘી કે બટરમાં પણ બનાવી શકો છો સાઈડ ચેન્જ કરતા તમે જુઓ કેટલો મસ્ત આપણો આ નાસ્તો દેખાય છે તો અહીંયા આપણો આ નાસ્તો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે બાળકોને આ નાસ્તો સૌ કરતાં પહેલાં આ નાસ્તાને વધુ ટેસ્ટી બનાવવા માટે આ રીતે આપણે તૈયાર કરેલા નાસ્તા પર એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચઅપ લગાવીશું અહીંયા તમે જો મોટા લોકોને સર્વ કરતા હોય તો થોડી કોથમીર ફોદીનાની ગ્રીન ચટણી પણ લગાવજો એનો સ્વાદ બહુ સારો લાગશે ગ્રીન ચટણીના રેસીપીના ઇન્ગ્રેડિયન્ટ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો જો તમારે ગ્રીન ચટણી તૈયાર કરવી હોય તો કરી શકાય હવે ટોમેટો કેચઅપ લગાવ્યા પછી ઉપરથી થોડું ચીઝ ગ્રેટ કરી દેશું ચીઝથી આ નાસ્તાનો દેખાવ અને સ્વાદ બહુ જ સારો લાગશે તમારે ચીઝની સાથે થોડું પનીર ગ્રેડ કરવું હોય તો એ પણ કરી શકાય હવે ઉપરથી થોડો ચાટ મસાલો થોડો એવો ઓરેગાનો અને સાથે થોડા એવા ચીલી ફ્લેક્સ આ રીતે સ્પ્રિન્કલ કરી દેશો તો તમે જુઓ કેટલો મસ્ત આપણો આ નાસ્તો દેખાય છે આ નાસ્તાને આપણે બિલકુલ પીઝાની જેમ કટ કરીશું તો પીઝા કટરથી આ રીતે આપણે નાસ્તાને કટ કરી લઈએ તો જો રોટલી વધી હોય તો તમે આ રીતે વેજીટેબલ્સથી ભરપૂર એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો તૈયાર કરી શકો છો અહીંયા તમે જુઓ કેટલો મસ્ત આપણો આ નાસ્તો દેખાય છે જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને તો તમે આ ટેસ્ટી ઓછા તેલમાં શાકભાજીથી ભરપૂર વધેલી રોટલીનો નવો નાસ્તો ક્યારે ટ્રાય કરો છો એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક આવી નવી ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ